નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી મોડાસામાં ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. શહેરના ઉમિયા ચોક ખાતે સામાજિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સામાજિક સંવાદ કાર્યક્રમમાં બક્ષીપંચ સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જિલ્લા ભાજપાના પ્રમુખ રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ભાજપના હોદ્દેદારો સહિત શહેર ભાજપના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ રહી. સાબરકાંઠા લોકસભા બેઠકના 5 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. આજે લોકસભા 2024ની ચૂંટણીના સંદર્ભમાં મોડાસા વિધાનસભા કાર્યાલયનો ઉદ્ઘાટનનો પ્રસંગ છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા મોડાસા શહેરમાં વસતા વિવિધ સમાજ 21 જેટલા સમાજના આગેવાનો નાગરિકોનું એક સંમેલન આજે કરવામાં આવ્યું. સમાજના બધા જ લોકો નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે સૌએ સંકલ્પ કર્યો છે. સૌએ ભારે મતદાન કરી અને આવતી 7મીએ નરેન્દ્રભાઈના ચરણોમાં અહીંથી સાબરકાંઠામાંથી અને અરવલ્લી જિલ્લામાંથી 5 લાખથી વધારે લીડ આપી મોદી સાહેબના ચરણમાં અહીંથી એક કમળ જાય એ માટે સૌ પ્રયત્નશીલ છે અને સૌ કાર્યકર્તાઓ તાકાતથી કામ કરી રહ્યા છે. આજે જે માલપુર મેઘરજ તેમજ આ મોડાસા ખાતે જે ક્ષત્રિય સમાજ દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ બાબતે આપ શું કહેશો? એ રૂપાલા સાહેબે એના માટે બે વારથી વધારે માફી પણ માગી લીધી છે અને એમે માફી મંજૂર કરી અને રાષ્ટ્રીય પ્રવાહમાં બધાએ લાગી જવું જોઈએ એ મારી વિનંતી છે.